તેમની આ સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા નેધરલેન્ડ બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો પાછળથી તેના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા હતા પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીની સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું હતું આગળ જોઈએ જેને કારણે છ દાયકા સુધી બિનયુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો હતો એ જ રીતે ફ્રાન્સ ઓસ્ટ્રેલિયાના પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી તથા જર્મન રાજ્યો પણ બન્યા હતા જોકે જ્યારે એશિયા આફ્રિકાના દેશો પણ સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબૂત બની રહી હતી ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક લીધા હતા આગળ આપણે જોઈએ એશિયામાં સ્થાપેલી સંસ્થા ઇંગ્લેન્ડે ભારતમાં પોતાનો પગદંડો જમાવ્યા પછી ભારતના પડોશી દેશો શ્રીલંકા મ્યાનમાર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો પરંતુ અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા જે ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે જાણીતા થયા ચીનની નબળાઈનો લાભ લઈને જાપાન જર્મની ફ્રાન્સ બેલ્જીયમ અને અમેરિકાએ પણ વ્યાપારી રાજકીય અધિકારો મેળવ્યા હતા પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનીજ તેલે યુરોપીય પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા માટે આકર્ષ્યા હતા હવે જોઈએ આફ્રિકામાં સ્થાપેલી સંસ્થા પંદરમી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપમાં એટલે કે કેપ ઓફ ગુડ હોપ અને ફ્રાન્સ ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં વેપારી મથકો સ્થાપ્યા હતા ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર જણાતા યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા સ્પર્ધા કરી બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી પોતાની સત્તા સ્થાપી ત્યારબાદ મિત્રો આગળ વધીએ ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા એક તરફ યુરોપના સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રો એશિયા આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાન સ્થાપી સ્વહસ્તક કરવા માંગતા હતા ત્યારે બીજી બાજુ જર્મન અને ઇટાલીમાં એકીકરણ થયું હતું તેથી જર્મનીએ ઔદ્યોગિકરણ સંસ્થાનીકરણ હરીફાઈમાં ઝંપલાવ્યું આમ આ ઝડપી બદલાતા જતા પ્રવાહોએ દેશનું રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું હતું તેનાથી તેમનો વિકાસ અટકી ગયો હતો જેણે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું હતું અહીં આપણો પ્રશ્ન નંબર એક પૂર્ણ થાય છે હવે આપણે પ્રશ્ન નંબર બે જોઈએ પ્રશ્ન નંબર બે છે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો પ્રશ્ન નંબર ના ઉત્તરમાં લખીએ વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોના કારણે થયું ન હતું તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ એક ઓગસ્ટ ઓગણીસો ચૌદના રોજ થયો હતો જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો તેથી ફ્રાન્સને ફેન્ડ ફોલ્ટની સંધિ કરવી પડી હતી તે અનુસાર યુદ્ધ દંડ અને પોતાના બે પ્રદેશે આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા અહીં સૌ પ્રથમ પરિબળ છે લશ્કરવાદ યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તે માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી જાપાન ઇટાલી જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ ગઈ હતી બીજું અતિ મહત્વનું પરિબળ છે આર્થિક પરિબળ ઓગણીસમી સદીમાં ઇંગ્લેન્ડ એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જણાવ્યું હતું તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપથી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી ઓગણીસમી સદીની છેલ્લી પચીસીમાં જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો હરીફાઈ કરવા માંડી પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ હતી ત્રીજું અતિ મહત્વનું પરિબળ છે જૂથબંધી ગુપ્ત સંધિઓ પ્રથમ વિશ્વયુદ્ધ સર્જાવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્વનો ભાગ ભજવ્યો પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ બે જૂથોમાં વહેંચાયેલું હતું એક બાજુ જર્મની હંગેરી બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ બીજી બાજુ ઇંગ્લેન્ડ ફ્રાન્સ તથા જાપાનનું જૂથ હતું આ બંને જૂથો વચ્ચે ઈર્ષિયા શંકા કુશંકા ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ જે પ્રથમ વિશ્વયુદ્ધનું પરિબળ બન્યું હતું ત્યારબાદનું ચોથું પરિબળ છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું યુરોપમાં આર્થિક ઈર્ષ્યાનો ખેંચતાણો અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રના હિતો ટકરાવા લાગ્યા જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરાવવા માગતો હતો જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને આ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમી હતી પાંચમું પરિબળ છે વર્તમાનપત્રો યુરોપના રાષ્ટ્રોના વર્તમાનપત્રો પરસ્પર આકરા અને અતિશયોક્તિભર્યા અને જૂઠા લખાણોએ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર ઓંકી પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભટકાવી કે સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્ન પણ ન કરી શકે છઠ્ઠું અને લાસ્ટ પરિબળ છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન યુરોપમાં હવે યુદ્ધ એજ કલ્યાણ નીતિએ જોર પકડ્યું કે જેવા જર્મન લેખકોએ એ સિદ્ધાંત પ્રચલિત કર્યા કે શક્તિમાનને જ જીવવાનો હક છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીને બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યે ગોળી મારી હત્યા કરી ઓસ્ટ્રેલિયાએ સર્બિયાનું કશું નહીં સાંભળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો અહીંથી પ્રારંભ થયો અહીં મિત્રો આપણે આ પ્રશ્ન પણ પૂર્ણ કર્યો કુલ છ પરિબળો હતા કે જેથી કરીને પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ચાલો મિત્રો ત્યારબાદ કયો પ્રશ્ન છે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ છે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો લખો આન્સર જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો નીચે મુજબ છે પ્રથમ પરિણામ થયું જાનમાલની હાનિ લગભગ છ પોઈન્ટ પાંચ કરોડ લોકો તેમાં ભાગ લીધો હતો અંદાજે એક કરોડ મૃત્યુ પામ્યા બે કરોડ જેટલા લોકો ઘવાયા અને સિતે લાખ લોકો કાયમ માટે અપંગ બની ગયા યુદ્ધ બાદ રોગચાળો ભૂખમરો હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા વધારે થઈ હતી યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો વધુ છે યુદ્ધનું બીજું પરિણામ વર્સેલ્સની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનસરતી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવ્યો ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી તેમાં અઠ્ઠાવન જેટલા કમિશનો રચાયા એકસો પિસ્તાલીસ જેટલી બેઠકો યોજવામાં આવી હતી પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સના સીસ મહેલમાં કરવામાં આવી હતી તેથી વર્સેલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે

કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓના માથે આવી પડી ઘરની ચાર દિવાલોમાંથી સ્ત્રીઓએ બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી તેનાથી તેમના પુરુષો સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો લોકો અપાર મુશ્કેલીઓ વેઠતા હતા ચોથું પરિણામ જોઈ શકીએ દૂરગામી પરિણામ યુદ્ધમાં પરાજિત રાષ્ટ્ર સાથે સંધિ કરવામાં આવી તેમાં વેરની ભાવના હતી તેનાથી જગતમાં શાંતિ સ્થાપી શકાય નહીં સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ સર્જન પામ્યું તેમ કહી શકાય મિત્રો નંબર એકનો પ્રશ્ન નંબર પણ સમાપ્ત થાય છે હવે આપણે પ્રશ્ન નંબર બે જોઈએ પ્રશ્ન નંબર બે માં ટૂંક નોંધ લખો પ્રથમ છે રશિયન ક્રાંતિ ચાલો જોઈએ આન્સર રશિયન ક્રાંતિ રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારાશાહીના દમન નીચે કચડાતી હતી ઈસવીસન ઓગણીસો સત્તરમાં રશિયામાં ક્રાંતિ થઈ તે વિશ્વના ઇતિહાસનીય એક અગત્યની ઘટના ગણાય છે રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ આપ ખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન મળતા જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેની ઉપર અત્યાચાર જુલ્મ ગુજારવામાં આવતો અથવા તો સાયબીરિયાની ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની ગઈ ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસ આકરે લોકો ઝારમાં નિવાસસ્થાન વિન્ટર પેલેસ ગયા આ તમામ લોકો નિશસ્ત્ર હતા કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો જેવા સૂત્ર લખેલા હતા આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટ્સબર્ગનો તરફ લોહીથી લાલ થઈ ગયો હતો આ દિવસે ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે રશિયન પ્રજાનો રોષ પારખી તેને શાંત કરવા જ્યારે વર્ષોથી નહીં બોલાવેલી ડૂમા બોલાવવાની જાહેરાત કરી સમયાંતરે ચારેય ડૂમા બોલાવવામાં આવી પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે તેવા પગલાં ભરી તે પહેલાં બરખાસ્ત કરવામાં આવી આઠમી માર્ચ ઓગણીસો સત્તરના દિવસે પેટ્રો ગાર્ડના કચડાયેલા કામદારોએ હડતાલ પાડી ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે જારે લશ્કર મોકલ્યું પરંતુ ગોળીબાર કરવાની ના પાડી ઝારા શાહીનું પતન થતાં એકમાત્ર લી લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ થયા હતા પરંતુ લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો પરિણામે તેણે બોલસેત્યકોને મેન્સેવિકોના વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર ઓગણીસો સત્તરના આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તગત કરી જે સમાજવાદી બોલસેત્યકો ક્રાંતિ તરીકે ઓળખાઈ આમ ઝારાશાહીનો ત્રણસો વર્ષ જૂનો તખતો હવે ઉખડી ગયો ત્રણસો વર્ષના ઇતિહાસમાં રશિયા પ્રથમ વખત ઝાર વિનાનું બન્યું ખૂબ સરસ મિત્રો આ ટૂંકનો પ્રથમ પ્રશ્ન આપણે પૂર્ણ કર્યો હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન છે મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ મિત્રો હવે જે આન્સર આવશે એ ટૂંકા હશે પ્રથમ પ્રશ્નમાં મુદ્દાસર ઉત્તર માંગેલા હતા એટલા માટે મોટા આન્સર હતા હવે ટૂંકમાં આન્સર હશે

વિજયો મેળવ્યા તેણે ફ્રાન્સ અને રશિયાના સૈનિકોની મોટી ખુંવારી થઈ આ સમયે જર્મની ખૂબ જ શક્તિશાળી રાષ્ટ્ર હતું તેણે અમેરિકાના લ્યુસિયાનિયા સ્ટીમર ઉપર હુમલો કર્યો તેને ડૂબાડી દીધી આથી ઓગણીસો સત્તરમાં અમેરિકા મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયું અમેરિકન સૈન્ય સામે જર્મન ટકી શક્યું નહીં આથી સમગ્ર યુદ્ધનું પાસું પલટાઈ ગયું ચાલો મિત્રો હવે જોઈએ ટૂંક નોંધ નંબર ત્રણ ત્રીજી ટૂંક નોંધ છે રાષ્ટ્રસંઘના ઉદ્દેશ્યો રાષ્ટ્રસંઘના ઉદ્દેશ્યો દસ જાન્યુઆરી ઓગણીસો વીસના ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી જેના ઉદ્દેશ્યો નીચે મુજબ છે આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિ રીતે ઉકેલ લાવવો યુદ્ધ નીતિનો ત્યાગ કરવો જો કોઈ રાષ્ટ્રસંઘની અવગણના કરે તો બળવાખોર રાષ્ટ્ર તરીકે જાહેર કરવું આંતરરાષ્ટ્રીય સ્તરે એકબીજા દેશોએ સંબંધો વિકસાવવા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી દરેક રાષ્ટ્ર અન્ય રાષ્ટ્ર પ્રત્યેની અખંડિતતા જાળવવી વાહ મિત્રો આ પ્રશ્ન પણ સમાપ્ત થાય છે હવે ફક્ત બે જ પ્રશ્નો બાકી રહ્યા છે જોઈ લઈએ ત્રીજો પ્રશ્ન છે કારણો આપો જેની અંદર પ્રથમ છે પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી કારણ આપો આપની માટે ખૂબ જ ટૂંકમાં અને સરળતાથી સમજાય તે રીતે મેં ઉત્તર લખ્યો છે ચાલો જોઈએ ઉત્તર જોઈએ વિશ્વયુદ્ધની ભયાનકતા એ વિશ્વના દેશોને વિશ્વની શાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાતા તે દિશામાં સત્વરે વિચાર કરવાની ફરજ પડી અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું વુડ્રો વિલ્સનના ચૌદ મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં દસ જાન્યુઆરી ઓગણીસો વીસના દિવસે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી ચાલો મિત્રો હવે આપણે બીજું કારણ જોઈએ આપણને પૂછ્યું છે બાવીસમી જાન્યુઆરી ઓગણીસો પાંચના દિવસે રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે તેનું કારણ આપો તેના ઉત્તરમાં આપણે લખી શકીએ ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસ આકરે લોકો ઝારમાં સ્થાન વિન્ટર પેલેસ ગયા બાવીસમી જાન્યુઆરી ઓગણીસો પાંચને રવિવાર આ તમામ લોકો નિઃશસ્ત્ર હતા કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો જેવા સૂત્રો લખેલા હતા આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પિટ્સબર્ગનો તરફ લોહીથી લાલ થઈ ગયો આ દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખાય છે વાહ મિત્રો ખૂબ સરસ આપણે આ સ્વાધ્યાયના અંત સુધી પહોંચી ગયા છીએ હવે ફક્ત એમસીક્યુ જોવાના છે પ્રથમ એમસીક્યુ છે પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા આન્સર આવશે ફેન્ક સેકન્ડ ુ પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી આન્સર આવશે વર્સેલ્સની સંધિ લાસ્ટ એમસીક્યુ જોઈએ ફ્રેન્ક ફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા આન્સર આવશે આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો થેન્ક યુ સો મચ મિત્રો સંપૂર્ણ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો આપના મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો આવા જ ન્યૂ અને ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ હજી મેળવવા માટે આપની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બે લાઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી કરીને અમારા દ્વારા ભવિષ્યમાં ગમે તે વિડીયો અપલોડ થાય આપને તરત જ નોટિફિકેશન મળી શકે થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ